નમસ્કાર મિત્રો, જમીન માપણી એટલે કે રીસર્વે બાબતે બે મહત્ત્વની અપડેટ્સ આવી છે. તો આ બે અપડેટ શું છે અને ખેડૂતોએ હવે જમીન માપણી બાબતે શું કાળજી રાખવાની જરૂર છે, શું તપાસ કરવાની જરૂર છે, એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગુજરાતના લાખો ખેડૂતો જમીન માપણી બાબતે હેરાન થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા થોડા વર્ષો પહેલાં જે આપણો પ્રોગ્રામ છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ પ્રોગ્રામ, એ પ્રોગ્રામના અંતર્ગત આપણા ગુજરાતમાં જે જમીન માપણી છે એ ડિજિટલી તૈયાર કરવામાં આવી. અને જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ખેડૂતોને જે ડિજિટલી નકશાવાળા જે 7-12 ઉતારા છે એ ખેડૂતોને આપવામાં આવ્યા. અને એ વખતે સરકારે ખેડૂતોને નિઃશુલ્ક એક વખત જે છે પોતાની જમીનોના ઉતારા આપ્યા. પણ જ્યારે ખેડૂતોના હાથમાં એ ઉતારા આવ્યા તો રાજ્યના ઘણા વિસ્તારોમાંથી જે છે ખેડૂતોએ સમસ્યા થઈ હોવાનું જણાવ્યું. ખેડૂતોએ ફરિયાદ કરી, આથી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી. એટલે કે જે ખેડૂતોને જમીન માપણી ભૂલ ભરેલી થઈ હતી, જે જૂનું માપ હતું અને નવું માપ હતું એમાં મોટો ફેરફાર હતો, એ ખેડૂતોએ પછી વાંધા અરજી કરીને સમસ્યા એવી સર્જાઈ કે વાંધા અરજી પુષ્કળ પ્રમાણમાં આવી હતી. દર વર્ષે એના પછી દર વર્ષે સરકાર વાંધા અરજી માટે એક સમય મર્યાદા નક્કી કરે, પણ વાંધા અરજીઓ એટલી બધી આવે ને એ સમય મર્યાદામાં સરકાર જે વાંધા અરજીનો નિકાલ ન કરી શકે. આથી પછી એ જે સમય મર્યાદા છે એમાં સરકારને વધારો કરવો પડે. અને સરકારે પછી આ વર્ષની જે શરૂઆત છે એમાં સરકારે એવો નિર્ણય લીધો કે જે વાંધા અરજીઓ આવી છે એમાં જે વાંધા અરજીઓ છે એમાં સંપૂર્ણ રીતે ફરીથી જમીન માપણી થશે. તો એમાં પણ ખેડૂતોમાં થોડું અસમંજસ થયું કે ભાઈ આખી આખી જમીન માપણી ફરીથી થશે કે વાંધા અરજીવાળી જમીન માપણી થશે. તો એમાં વાંધા અરજી જે હતી એમાં ફરીથી જમીન માપણી અને નવી પદ્ધતિથી જમીન માપણી કરવાની વાત સરકારે કરી હતી. હવે જે મિત્રો નવી અપડેટ આવી છે એ પ્રમાણે વાંધા અરજી કરવાની જે સમય મર્યાદા છે એમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે જે સમય મર્યાદા જે પહેલાં નક્કી હતી એ 31 ડિસેમ્બર 2023 હતી, એમાં સરકારે એક વર્ષનો વધારો કર્યો છે. એટલે હવે ખેડૂતો હજુ જે ખેડૂતોને વાંધા અરજી કરવી છે એ ખેડૂતો 31 ડિસેમ્બર 2024 સુધી વાંધા અરજી કરી શકશે. અને બીજી જે મહત્ત્વની અપડેટ છે એ જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સમસ્યા એવી છે કે સરકાર તો સર્વે કરી દે છે પણ ખેડૂતો એ સર્વેને સ્વીકારતા નથી, કારણ કે ભૂલ ભરેલા જે નકશા છે એ ખેડૂતોને આપવામાં આવે છે, ભૂલ ભરેલા જમીનના માપ ખેડૂતોને આપવામાં આવે છે. આથી સરકાર હવે એવો નિર્ણય લઈ રહી છે કે સ્થાનિક જે ગ્રામ્ય છે, જે ગ્રામ પંચાયત છે, ગ્રામ્ય સ્તરે એક પંચનું નિર્માણ કરવામાં આવશે જેમાં ગામના આગેવાનો સામેલ હશે અને પંચની હાજરીમાં જે છે એ ખેડૂતો વચ્ચે સમાધાન થશે. એટલે કે જે છેડાના પાડોશીઓ છે, એકને વાંધો છે અથવા બંનેને વાંધો છે, તો બંનેને પંચ સમક્ષ હાજર થઈને બંનેને વચ્ચેની જે સમાધાન છે એ કરવામાં આવશે. તો આ એક રીતે આ નવીન પ્રયાસ છે. પણ મિત્રો, જે વાંધા અરજીઓની સંખ્યા છે એટલી બધી મોટી છે અને જે ખેડૂતોનો આક્રોશ છે એ પણ વધારે છે. તો સ્થાનિક સ્તરે પંચોના આધારે જો આ રીતે નિર્ણય લેવામાં અનેક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. પણ હવે એવો પ્રયાસ થઈ રહ્યો છે કે સ્થાનિક સ્તરે પંચ બનાવી અને એમના દ્વારા જે છે અમુક સમાધાન જે છે એ કરવામાં આવશે. અને અહીંયા બીજી તમને થોડી વસ્તુ જણાવી દઉં કે અત્યારે જે મારી પાસે આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે હાલની સ્થિતિએ પણ 1 લાખથી વધુ વાંધા અરજી જે છે એ સરકાર પાસે પેન્ડિંગ છે. એમાં ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, જામનગર આ બધા જિલ્લાઓમાં વાંધા અરજીનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે છે. તો હવે ખેડૂતોએ શું સાવચેતી રાખવાની જરૂર છે એ તમને જણાવી દઉં. તો જે ખેડૂતોએ વાંધા અરજી કરેલી છે થોડા વર્ષો પહેલાં, કારણ કે આ તો કામગીરી ઘણા બધા વર્ષોથી ચાલે છે, તો જે ખેડૂતોએ થોડા વર્ષો પહેલાં વાંધા અરજી કરેલી છે એમને ખરેખર એમની અરજી દફતર થઈ ગઈ છે કે ખરેખર ત્યાં પેન્ડિંગ બોલે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણા બધા સમયથી વાંધા અરજી જો પેન્ડિંગ બોલતી હોય તો એ સંભાવના પણ છે કે કદાચ સરકારે એ જે અરજી છે તમારી એ દફતર કરી દીધી હોય, સર્વેયર ફરીથી ગામમાં આવ્યા હોય, તમને ખબર ના હોય, એ રીતે કદાચ દફતર કરી દીધું. તો એક રીતે આપણે સાવચેતી એ રાખવાની જરૂર છે કે જે વાંધા અરજી કરી છે ખરેખર ત્યાં પેન્ડિંગ બોલે છે કે નહીં. જો તમારે ફરીથી તમે 7-12 ના ઉતારા જુઓ અને હજુ જૂનું માપ દર્શાવતું હોય અને તમારી અરજી
ત્યાં તમારું જે જિલ્લાની જે કચેરી છે, જેને આપણે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરી એટલે ખેડૂતો જેને DLR કચેરી કહે, DLR કચેરીમાં જો વાંધા અરજી તમારી બોલતી ના હોય તો તમે ફરીથી વાંધા અરજી કરી શકો છો. આ માટે જે આખી ચેન છે એ તમને સમજાવું, તો ગામના તલાટીથી લઈ અને તાલુકાના આપણા મહેસૂલ મામલતદાર અને પછી જિલ્લા કક્ષાએ DLR કચેરી, તો આ ત્રણ જગ્યાએ ખેડૂતોએ એક રીતે તપાસ કરવી જરૂરી છે કે મેં વાંધા અરજી કરેલી છે અને હવે મારે જાણવું છે કે અત્યારે મારી અરજીનું સ્ટેટસ શું છે, ખરેખર ફરીથી રીસર્વે થવાનો છે તો ક્યારે થવાની સંભાવના છે, એ અંગે ખેડૂતોએ તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. અને જો ફરીથી જો અરજી દફતર થઈ ગઈ હોય તો ફરીથી પણ અરજી હજુ એક વર્ષ સુધી કરી શકાશે. તો મિત્રો, ખેડૂતોને આ સમસ્યા જે છે એ ઘણા વર્ષોથી ખેડૂતો જે છે એમાં હેરાન થઈ રહ્યા છે. આ મુદ્દે આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.